नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज विवेकानंद वेणी मंदिर नी यूट्यूब चैनल में फरी एक बार आप तमामनु हार्दिक स्वागत छे। आपणे धोरण 9 अने 10 बन्ने माटे कंजक्शन टॉपिक छे एनी चर्चा करीए छीए। कंजक्शन में आपणे पहेलो विभाग छे के जे मोटे भागे कंजक्शनो छे बे वाक्यनी वच्चे वपराता होय એવા કન્જક્શનો આપણે જોઈએ છે। એન્ડ જોયું છે આની આગળ, ઓર, અધરવાઇઝ, બરાબર, બીકોઝ, એઝ, આવા કન્જક્શનો જોયા છે કે જે મોટે ભાગે વાક્યની વચ્ચે વપરાય। ગયા લેક્ચરમાં આપણે બીકોઝની વાત કરી હતી। બીકોઝ એટલે કે કારણ કે। કોઈ પણ ઘટના બની હોય, કોઈ બાબત બની હોય, એ ઘટના બનવા પાછળનું કારણ જવાબદાર હોય છે, બરાબર। તો પરિણામ અને કારણ બે વાક્યો એમાં હોય છે। તો પહેલાં પરિણામ હોય, પછી બીકોઝ વપરાતું હતું, અને પછી આપણે કારણ દર્શક વાક્ય। તો હવે એનાથી ઉલટું આની અંદર છે, સો અને ધેરફોર। આનો અર્થ થાય છે તેથી। સો એટલે પણ તેથી, ધેરફોર એટલે પણ તેથી, બંને એકબીજાના બદલામાં પણ તમે વાપરી શકો। સોની જગ્યાએ ધેરફોર વાપરી શકો, ધેરફોરની બદલે સો વાપરી શકો છો। બંને પરિણામ દર્શક સંયોજકો છે। જોજો વિદ્યાર્થી મિત્રો, બીકોઝ હતું ને એ કારણ દર્શક સંયોજક હતું, જ્યારે સો છે શું છે, પરિણામ દર્શક સંયોજક છે। શા માટે? બીકોઝ પછીનું વાક્ય છે એમાં કારણ આવતું હતું, આમાં સો પછીનું વાક્ય છે એની અંદર પરિણામ આવશે। કોઈ પરિણામ થયું છે એની પાછળનું કારણ જવાબદાર હોય। કોઈ ક્રિયા થઈ, ક્યાં કારણે થઈ, એનું પરિણામ શું આવ્યું, એ પરિણામ દર્શક સંયોજક, બરાબર। બંનેનો અર્થ સરખો છે। સો એટલે પણ તેથી થાય છે, અને ધેરફોર એટલે પણ તેથી થાય છે। બંને વચ્ચે વપરાય છે। ક્યાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો? વાક્યની વચ્ચે। બહુ નાનું એવું સંયોજક છે। સૌ પ્રથમ એની અંદર કારણ દર્શક વાક્ય આવે, પછી સો અથવા ધેરફોર આવે, પછી આવશે એની અંદર પરિણામ દર્શક વાક્ય। આ એની વાક્ય રચના આપણી સાદી ભાષામાંથી, બરાબર। કારણદર્શક વાક્ય, પછી કન્જક્શન, અને પછી પરિણામદર્શક વાક્ય। કારણદર્શક વાક્યમાં ઇંગ્લિશ ઇઝ યુઝફુલ ટુ મી ઇન માય સ્ટડી, અભ્યાસ માટે અંગ્રેજી મારા માટે ઉપયોગી વિષય છે, સો આઈ લર્ન ઇટ, તેથી હું તેનો અભ્યાસ કરું છું। જોજો વિદ્યાર્થી મિત્રો, બે વાક્યો છે। પહેલાં તો આને આ કન્જક્શનને તમે ભૂલી જાઓ, આ કાંઈ છે જ નહીં। તો એના વગરના બે વાક્યો છે। ઇંગ્લિશ ઇઝ યુઝફુલ ટુ મી ઇન સ્ટડી, અંગ્રેજી મારા માટે અભ્યાસમાં ખૂબ મહત્વનો ઉપયોગી ટોપિક છે, બરાબર, ઉપયોગી વિષય છે। બીજું વાક્ય છે, હું તેને ભણું છું, હું તેનો અભ્યાસ કરું છું। આ બંને વાક્યો, તો હું અંગ્રેજી ભણું છું એની પાછળનું કારણ શું છે, કે મને ઉપયોગી યુઝફુલ ટોપિક છે, બરાબર। તો યુઝફુલ ટોપિક છે આ, કારણ છે આ વાક્ય છે, કારણ દર્શાવે છે, અને આઈ લર્ન ઇટ આ શું દર્શાવે છે, પરિણામ દર્શાવે છે। તો જ્યારે બે વાક્યો આપેલા હોય, પ્રથમ વાક્યમાં કારણ હોય, બીજા વાક્યમાં પરિણામ હોય, આ બંને વાક્યને કન્જક્શનથી જોડવાના હોય છે। તમારે બે રીતે પૂછાશે કન્જક્શન, બરાબર। એક તો શું છે કે કૌંસમાં કન્જક્શનો આપેલા હશે અને વાક્યો હશે, ત્રણ કન્જક્શનમાં તમારે જોવાનું આ કઈ રીતે વાક્ય બનશે, બરાબર। બીજું વાક્ય, વી વેર રનિંગ ઓન ધ ટેરેસ, therefore my mother scolded us. જોજો વિદ્યાર્થી મિત્રો, આ therefore ને હમણાં માટે ભૂલી જઈએ આપણે, કંઈ therefore છે નહીં, બરાબર। બે વાક્યો છે, વી વેર રનિંગ ઓન ધ ટેરેસ, માય મધર સ્કોલ્ડેડ અસ, અમે અગાસી ઉપર દોડતા હતા, પહેલું વાક્ય, મારી માતા મને ખીજાણી, બીજું વાક્ય। તો હવે તમને આમાં ખબર પડી ગયું છે ક્યાં કારણે માતા ખીજાણી, એનું કારણ હતું કે અમે અગાસી ઉપર દોડતા હતા। તો અગાસી ઉપર દોડતા હતા એ કારણ હતું, અગાસી ઉપર તમે દોડતા હતા એનું પરિણામ શું આવ્યું, તો કે માતા અમને ખીજાણી। તો કારણ દર્શક વાક્ય છે, વી વેર રનિંગ ઓન ધ ટેરેસ, કારણ દર્શક વાક્ય છે। અને માય મધર સ્કોલ્ડેડ અસ એ પરિણામ દર્શક વાક્ય છે, બરાબર, અને એને ધેરફોર થી જોડે છે। આવું જ એક વાક્ય જોઈએ આપણે, ઇટ વોઝ રેનિંગ હેવીલી, આઈ ડીડ નોટ ગો ટુ
સ્કૂલ આવું લખેલું છે. હવે કૌંસમાં તમને આપ્યું હોય સો બીકોઝ એન્ડ, આ ત્રણ સંયોજક આપ્યા. જોજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય છે એ વસ્તુ તમને અહીંયા કરીને બતાવું છું. બે વાક્યો આપ્યા છે અને તમારે કોઈ ને કોઈ કન્જક્શનથી જોડવાના હશે. સો બીકોઝ અને એન્ડ. ઇટ વોઝ રેનિંગ હેવીલી, વરસાદ ખૂબ જ વરસતો હતો. બીજું વાક્ય છે હું શાળાએ ન ગયો. તો આમાં તમને ખબર પડી આમાં કયું કારણ દર્શક વાક્ય છે ને કયું પરિણામ દર્શક વાક્ય છે. કારણ પરિણામ એ છે કે હું શાળાએ ન ગયો, અને શાળાએ ન જવા પાછળનું કારણ એ છે કે વરસાદ વરસી રહ્યો હતો. તો વચ્ચે તમે પરિણામ દર્શક સંયોજક મૂકી અને આ વાક્ય બનાવી શકો. ઇટ વોઝ રેનિંગ હેવીલી, સો અથવા ધેરફોર પણ ચાલે. આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. હવે આમાં તો બંને આપ્યા છે, સો એ આપ્યું છે અને બીકોઝ એ આપ્યું છે, બરાબર. તમારે એક્ઝામ અંદર સો અને બીકોઝ સાથે કદાચ ન પણ હોય, અહીંયા ઓર આપેલું હશે એટલે તમને ખબર પડે કે સો જ આવે. પણ એમ હોય કે સો ના આપેલું હોય ને બીકોઝ આપેલું હોય, જોજો વિદ્યાર્થી મિત્રો, બીકોઝ આપેલું હોય અને તમે આમ ને આમ વાક્ય કરો ને તો અર્થ ફરી જાય. જોજો, વરસાદ વરસી રહ્યો હતો કારણ કે હું શાળાએ ન ગયો, આમ બોલીએ તો વાક્યનો અર્થ ફરી જાય. આના માટે તમારે શું કરવું પડે કે જે પરિણામ દર્શક વાક્ય છે એને પહેલાં લઈ લેવું પડે, કારણ દર્શક વાક્ય છે એને પાછળ જવા દેવું, તો જ વાક્ય છે એનો અર્થ. બાકી જો એનું ગુજરાતી કરીએ ને તો તમને ખબર પડશે, ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો કારણ કે હું શાળાએ ન ગયો, તો બંધ બેસતું લાગતું નથી. એનાથી ઉલટું જોઈએ, હું શાળાએ ન ગયો કારણ કે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો, તો એ વાક્ય બંધ બેસતું લાગે. ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ હોય વાક્યની અંદર એમાં પહેલા પરિણામ આવે અને પછી છેલ્લે કારણ આવે. સો અથવા ધેરફોર હોય ત્યાં પહેલા કારણ આવે અને પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો, પરિણામ આવશે, બરાબર. આને આ વાક્યને આપણે બનાવવું હોય બીકોઝમાં સાવ સરળ છે. I did not go to school because it was raining heavily. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ છે. માત્ર તમે વાક્યને ઓળખી શકો કે ક્યાં પરિણામ દર્શક વાક્ય છે ને કયું કારણ દર્શક. તો આપણે બીકોઝ આની પહેલાં જોયું હતું, સો ધેરફોર આજે જોયું છે. બંને પરિણામ દર્શક સંયોજકો છે સો અને ધેરફોર, બંનેનો અર્થ તેથી થાય છે અને બંને વાક્યની વચ્ચે વપરાય છે. પહેલાં કારણ દર્શક વાક્ય, પછી સંયોજક, એના પછી પરિણામ દર્શક વાક્ય, બરાબર. આ બેના ઉદાહરણો જોયા હતા, પરીક્ષામાં કઈ રીતે પૂછાય એ જોયું. એના પછીનું સંયોજક હવે જોઈએ બટ, બરાબર. આના પછીનું બટ સંયોજક, બટનો અર્થ થાય છે પરંતુ. આ સંયોજક છે ને વિદ્યાર્થી મિત્રો, એ વિરોધાભાસી સંયોજક છે. બે વાક્યો આપેલા હોય, બે વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ હોય. આપણે પહેલું પહેલું સંયોજક જોયું હતું એન્ડ, એન્ડ છે એ સમુચ્ચય વાચક સંયોજક હતું. બંને વાક્યો છે ને એ સમાન હતા, તે ખૂબ જ પૈસાદાર છે અને ખૂબ જ સુખી છે, બરાબર. આ બંને સમાન વાક્ય, તે ખૂબ જ પૈસાદાર છે, તે ખૂબ જ સુખી છે, બંને સમાન છે. પણ એમ હોય કે તે ખૂબ જ પૈસાદાર છે પણ એ ખૂબ જ દુઃખી છે. તો જોજો વિદ્યાર્થી મિત્રો, પૈસાદાર છે અને દુઃખી છે, આ બંને વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ છે, છે ને. તે ખૂબ જ ધનવાન છે પણ લોભી છે, તો આ બંને વચ્ચે શું છે, પરસ્પર વિરોધાભાસ છે. તે ખૂબ જ ગરીબ છે પણ ખુશ છે, તો ગરીબ હોવું અને ખુશ હોવું આ બંને વાક્યો વચ્ચે પરસ્પર. અમે ખૂબ જ દોડ્યા પણ બસ ચૂકાઈ ગઈ.
તો જોજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ દોડ્યા તમે, તેમ છતાં બસ ચૂકાઈ ગઈ, એટલે બંને વાક્યો વચ્ચે શું છે? પરસ્પર વિરોધાભાસ છે. તો બટને શું કહેવાય છે? વિરોધાભાસી સંયોજક છે. બે વાક્યોની વચ્ચે વિરોધાભાસ સૂચવે છે. બે વાક્યોની વચ્ચે વિરોધાભાસ સૂચવે છે. બટનો અર્થ પરંતુ એવો થાય છે, અને વાક્યની વચ્ચે વપરાય છે. અને વાક્ય રચના જોઈએ તો પ્રથમ વાક્ય પ્લસ બટ પછી બીજું વાક્ય, આ બંને વાક્યો છે એ વિરોધાભાસી જ હશે, બરાબર. તે ખૂબ જ ધનિક છે પરંતુ તે ખૂબ જ દુઃખી છે. જોજો વિદ્યાર્થી મિત્રો, બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ છે. ધનિક હોય તો સુખી હોવો જોઈએ, ધનિક છે પણ એ દુઃખી છે, બરાબર. હી ઇઝ વેરી રીચ બટ હી ઇઝ વેરી મિઝરેબલ. દુઃખી એટલે મિઝરેબલ. બીજું ઉદાહરણ જોઈએ. તે ખૂબ જ જાડો છે પરંતુ તે ઝડપથી દોડી શકે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, બે વાક્ય વચ્ચે વિરોધાભાસ છે. ખૂબ જ જાડો છે, વાત સાચી, પણ એ ઝડપથી દોડી શકે છે. તો ઝડપથી દોડી શકવું અને ખૂબ જ જાડો, બે બંને વાક્ય વચ્ચે સમાનતા નથી, વિરોધાભાસ છે. હી ઇઝ વેરી ફેટ બટ હી કેન રન ફાસ્ટ. તે ખૂબ જ જાડો છે પરંતુ તે ઝડપથી દોડી શકે છે, બરાબર. તો આજે આપણે બે સંયોજક જોયા. સો ધેરફોર, જે પરિણામ દર્શક સંયોજક હતું, બટ કે જે વિરોધાભાસી સંયોજક હતું, બરાબર. બંને સંયોજકોની પ્રેક્ટિસ છે. તમારે રેડી રેકનરમાંથી 10-10 વાક્યો છે રેડી રેકનરમાંથી 10 વાક્યો એ તમારે હોમવર્કમાં લખવાના છે, બરાબર, બંને સંયોજકોના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના સંયોજકો જે કંઈ પણ હશે એ આ બધા જ જે કન્જક્શન છે એ પાકી બુકમાં તમારે ક્રમવાઇઝ ઉતારવાના છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજું શીખીશું સંયોજક. આજના લેક્ચરમાં આટલું. થેન્ક યુ વેરી મચ.